जय सियाराम भजू बाबा, जय सियाराम, जय सियाराम, जय भजू बाबा। आज वेलेंटाइन डे है, એવું કહેવાય છે કે પ્રેમીઓનો દિવસ, તો એના વિશે તમારે શું કહેવું છે? એટલે જો ભાઈ, આ જમાનામાં તો એવું છે ને કે બધા ભેગા થતા આ જમાનામાં, બરાબર, પણ અમારા જમાનામાં તો રફાડિયાનો મેળો હતો, રફાડિયાનો મેળામાં બધા એકબીજા જોયા, એમાંથી હક પણ થાય એવું બધું એમાં હતું, બાકી આવું કાંઈ નહીં ને? હા, નામે મને આમાં ખબર ન પડે શું કહેવાય, તો એ બધા કહેતા હોય છે કે આ દિવસે બધા ફરતા હોય એટલે આજનો દિવસ એવું કહેવા જતો બધાને। હું તમને હેપી વેલેન્ટાઇન ડે કહી દઉં સમાજ ખાતર કે લોકો માટે, બાકી તો આપણો તો, અને હા, મોરારી બાપુ કાલે પહોંચી ગયા હેલિકોપ્ટરમાં, ડાયરેક્ટ હેલિકોપ્ટરથી ડાયરેક્ટ મહુવાથી ત્યાં ગયા હતા, ને જો ગાડી લઈને ગયા હોત ને તો આપણા ત્યાં તો નીકળત, પણ આ વખતે બાપુ હેલિકોપ્ટરમાં, બાપુની ઈચ્છા ભાઈ, બાપુની મોજ તો ભાઈ વાત જવા, એમને આનાથી કંઈ ખારું લીખવું છે ને, આવશે નિરાતે, શું કહેવું તમારું? ના ના, આવશે આવશે, કથામાં તમારે જવાનું કે નહીં? મારે નથી, એવું કચ્છમાં પાછું કચ્છમાં બે ત્રણ દી જવું પડે ને પાછું, તમારે એક દી માં તો કઈ ન વરે ને, એમાં નહીં આવે, મોરજ બાપુ કાલે કચ્છમાં આપણે ગયા અને રાપર ઉતરા, બરાબર, રાપર થી પછી ગામ જે ક્યાંક વ્રજવાણી, હા એવું વ્રજવાણી માં કથા છે, તો ત્યાં કથા છે, અને બીજું તમને શું કહું, રફાડિયા તમે બધા ભેગા થતા શું થતું? રફાડિયા ભેગા થાય મેળામાં બધા, પટેલિયમ રફાડિયાનો મેળો વધારે પડતો, બાકી મોરબીના મેળે ઓછા આવે ને, આ ટમાટરના મેળામાં નો ભેગા થાય? અહીંયા મોરબી મેળે આવે જ નહીં કોઈ, લગભગ ગામડાવાળા નો રફાડિયાના મેળે જ આવે, અને રફાડિયાના મેળે જ બીજા એકાબીજા ભેગા થાય, જતા બીજા હકનું નક્કી કરી જેવું બધું રફાડિયા મેળામાં એમ વધારે પસંદગી કોરીએ માટે હપણ કરાયું, બાજુમાં એક ડ્યુટીમાં કરીને કોરી રહેતા એને મારી હપણ કરાયું। વાહ, આજનો દિવસ એટલા માટે તમને હું કહું છું ખાસ કે આજે આ બધી વાતો જૂની જૂની યાદો તાજી થઈ રહી છે। બાટલો ઓલા અન્યના કોકના ઘરેથી જોતી આવ, આજે શું થયું બધું બાબા? હા ભાઈ, જો ના બાટલા વારે મારી ડગોડીનો વિશ્વાસઘાત થયેલો, મારા બે બાટલા ખાલી ઘર નહીં ગયા, બે બાટલા ખાલી, બાટલો આવે ને તો અમારે રોટલી થાય, પણ આવી જાય હનુમાનજી કોક ને મોકલી, હમણાં થઈ જાય બાટલા, પાડોશ માંથી હું તો નહીં આવું, હમણાં થઈ જાય તમ તારા, હા અત્યારે તો બહુ લેતો ને લેતો, આ ખાલી લેતો જા, હા જા જા, નો જડે તો કેજો, તો બીજેથી કહું ત્યાં હું, ના ના પાડો ના કર, બચુ બાપા ના ત્યાં આવેલા, શું બચુ બાપા ક્યાં, આપણા સંજયભાઈ ત્યાંથી લઈ આવો, એમની પાસે તો બાટલા પડ્યા જ હોય, નકર મારા ઘરે તો મારે હમણાં પૂરો થઈ ગયો, નકર તો હું ઘરે જ લઈને અત્યારે દઈ જતો, ત્યારે મારે આજે લખવાનો બાકી રહી, ખાલી રહેવા ન દો, પણ આ ફેર વિશ્વાસ રહી ગયો, આવો આજકાલ આજકાલ હમણાં મૂકું કાલ મૂકું એમ કરી કરીને, એટલે રામ રાખે તેમ રહેવું છે, પણ આવી જાય હમણાં આવી જાય, એ વિશ્વાસ કા, ગમે ત્યાંથી શ્રદ્ધા હોય ને, હા ગમે એમ કે સામે થી ભાઈ મારે પડ્યો લઈ જાય બજુ બાપા, રે ઓલા રવિવારે બધાને બહુ ગમ્યું જે તમે વાત કરી દુઃખની વાતો, એ બધાને બહુ ગમ્યું, દુઃખમાં જો એવું છે દુઃખે માણસ આવે એવું કાંઈ નથી કે ભાઈ સંત ભગત થઈ ગયા એટલે દુઃખ ન આવે, જો ભાઈ હોસ્પિટલનું દુઃખ મને આવ્યું હતું ભાઈ, હે હા, મારા ઘરનાને એક મહિનો દાખલ કર્યા હતા સરકારીમાં,
મને તકલીફ તો કરી જોઈ ને ભાઈ. શું થયું તેમાં? એને પેટનું ઓપરેશન કરાવ્યું. બરાબર. એટલે એક મહિનો હતી સરકારી. તો તમારે એક મહિનો બંધ હતું ને? બંધ હા રાખવું જ પડે ને, એ બધી વાત છે. અને અહીંયા ત્યારે તકલીફ પડે, દુઃખ જેવું થોડુંક લાગે એમ, કે પછી મગજને કાંઈ ન આવે એવું નથી. પારખા તો લઈએ જ ને. પારખા લઈએ એક એક મહિનો જાય બંધ રાખીને દવાખાના સરકારીમાં. છોકરી ત્યારે મારે હાવ નાની હતી, એને સાચવવાનું આ બધું કરવાનું ને ઓની સેવા કરવાની ને બધું ભેગું હતું. અને અત્યારે બધું મોંઘવારી હતી એટલે વાંધો ન આવે પૈસા રકમમાં, પણ બાકી તો હવે દુઃખ પડે તો પડે જ, એમાં તો સવાલ નથી. ભગત આમ દુઃખ ન પૈસા ટકા ન આવે કે હાલો પૈસા તો ગમે એની ગમે એ દઈ જાય કાંઈ નક્કી. હા હું તમે જોયું આખાથી રોજી આવે ભાઈ બોલો કે આડે જોઈએ 200 રૂપિયા જોઈએ 100 રૂપિયા આવી જાય. એટલે ભગતને બાકી જો એક વાત કરી દઉં કે મને ગાતા તો નથી આવડતું, પણ એક વાત કરજો કે જો આનંદ સંત ફકીર કરે વો આનંદ નહીં અમીરી મેં. વાહ વાહ બરાબર. હવે સંત ફકીર આનંદ કરે ને અમીરીમાં આનંદ ન હોય તો સમજી જ લેવાનું કે સંત ફકીર પાસે પૈસાનું તો કંઈ સવાલ આવતો આવતો જ નથી. બરાબર જ છે ને. એ તો પ્યાર નહીં જિસકો સુરસે વો મૂર્ખ ઇન્સાન નહીં. હા એટલે બધા ભજનોની પણ તાકાત છે. મોરારી બાપુની એકાદી કથાની વાત કરો કંઈક. બાપુની કથા હવે અત્યારે મને ગેસના બાટલામાં છે, ગેસનો બાટલો બેઠો હોય એવું છે. જો હમણાં આવી જાય ગેસનો બાટલો તો મારે રોટલી બોટલી ચાલુ થઈ જાય. નો થાય ને તો મને કયો રિંગ કરો તો હું અહીંથી લેતા આવું સંજયભાઈ ત્યાંથી. હમણાં છોકરો જો હું કરી આવે એ નંબર પછી અહીંથી બાજુમાં પાડોશ મારી તો ગમે એ મને કોઈ યાદ ન હોય. બાટલો તમારો અટક છે નહીં ગેસ? ના અટકવાનો જઈએ એમ ને. આવો બાકી બીજું બાજુ બાપા આપણે શું આપણે તમે વ્રજવાણીનો ઇતિહાસની કાંઈ ખબર તમને? ના. પછી અહીંયા આપણે ગાંધીજીના આપણે ગુરુ અહીંયા છે ને આપણું મંદિર હા વવાણી, એની ખબર કાંઈ? વવાણિયામાં ગયા કે નહીં? એક ભાઈ પૂછતા હતા એટલે એવું બધું નામ આવ્યું. અત્યારે જો મગજમાં નામ તો હોય પણ મગજમાં અત્યારે યાદ નહીં આવે. શ્રીમદ યોગ રાજચંદ્ર. હા રાજચંદ્ર, શ્રીમદ રાજચંદ્ર ઓની હતા. હે હા ઓનીનો બધો એનો બિઝનેસ હતો. એ ગાંધીજીના ગુરુ બની ભાઈ તો ઉપરવાળાના હાથમાં આવેલો. આપણે એના વિશે કાંઈ ખબર નથી? તમે ગયા નથી કાંઈ? ના આપણે વવાણિયા બસ આટલી જ ખબર છે, વધારે કાંઈ ખબર નથી. બાકી બધાને હેપી વેલેન્ટાઇન ડે, બધાને મોજ કરો ફરો. અને આજે રવિવાર, એ રિક્ષામાં ટિફિન જે જરૂરિયાત લોકો તમે અહીંથી ભાઈ પાર્સલ તમે પણ મરી ગયા. કોણ પાર્સલ એનો લેતો ને? ઓલા દરજી. દરજી આપણે જાણો પીતા ક્યારે? 2-4 દી પહેલા. બોલો. મરી ગયા એટલે એક પાર્સલ લી વધે, એક પાર્સલ હવે બે પાર્સલ દે ફરી એક બે પૈસા આવે છે. બાકી તો આટલી જ વાતો છે આજે તો. આજે તો આજ છે. આજ મને મગજમાં બાટલા એ એટલે કઈ યાદ નહીં. હમણાં થઈ જાય તમારું બધું નવું થઈ દઉં કે છું ને કે અટકવા દઈ દઉં. આવતા રવિવારે બાકી મોજ કરી દઉં પછી. તો સારું મિત્રો, આજના વેલેન્ટાઇન ડે ના દિવસે તમને હેપી વેલેન્ટાઇન ડે. બાકી મળશું મેડે ખેડે, મળશું ગામ ગીએ નહીં મળ્યા. મેં કરણ તે દિયા ધરતી રાખી હરિયમ થશે જે માતાજી જમ્મુ જમ્મુ લઈને જઈ અને દીવમાં જઈ રહ્યા છે તમે? હા કેડી કાલ કાલ જ જવાના હો? કાલ સવારે આવતા રવિવારે તો આવતા રહેવા. એ તો આવી જઈશ, થઈ જાય નહીં મોકલી દે. એ તો રહી જાય એમાં કઈ કોઈ સવાલ. તો આવતા રવિવારે મસ્તીના વિડીયો સાથે મળીશ. પાછા દીવમાં જાય છે એટલે 4-5 દીમાં તો પાછું આવી જઈશ હમણાં. તો ચાલો મિત્રો, બાય બાય. જય માતા જય મોગરાય, જય હિન્દ, બાય બાય. જય શિયારામ, જય શિયારામ, જય માઉનિયા.